हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो मित्रों, आना आगळना सेशनमां आपणे सब सिक्वन्स विषे देख्युं हतुं। हवे आना आगळ आपणे कन्वर्जन्स ऑफ अ सिक्वन्स एंड एना पछी सब सिक्वन्स विषे देख्युं। हवे सब सिक्वन्सनी डेफिनेशन, आना आगळ आपणे सब सिक्वन्सनुं बेसिक शीख्या थोड़ूं के सब सिक्वन्स कोने कहेवाय। एना पछी आपणे सब सिक्वन्सना અમુક મેં તમને એક્ઝામ્પલ આપી અને સમજાવ્યું। હવે આ એક્ઝામ્પલ પછી હવે આપણે થિયોરમ જોઈશું, તો એ થિયોરમને પછી આપણે પ્રૂફ કરીશું। તો થિયોરમનું સ્ટેટમેન્ટ આપણે જોઈએ કે શું છે। તો પહેલાં તો હું અહીંયા લખું કે થિયોરમ 3.6। હવે આ જે થિયોરમ 3.6 છે એનું સ્ટેટમેન્ટ શું છે, તો એમાં પહેલાં તો બે પાર્ટ છે, તો પહેલાં આપણે એ પાર્ટ કરીશું અને એના પછી બી પાર્ટ કરીશું। તો આ જે એ પાર્ટ છે એમાં આપણે જોઈએ કે શું છે એનું સ્ટેટમેન્ટ। તો ઇફ પીએન ઇઝ અ સિક્વન્સ ઇન અ મેટ્રિક સ્પેસ ઇફ પીએન ઇઝ અ સિક્વન્સ ઇન અ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ લઈએ इन अ कॉम्पैक्ट मैट्रिक्स स्पेस एक्स लइए, देन प्रूफ दैट सम सबसिक्वेंस ऑफ पी एन यानी लईशु कन्वर्जिस to a point of x, okay? તો પહેલાં આપણે જોઈએ કે આપણને સ્ટેટમેન્ટમાં શું આપ્યું છે। તો અહીંયા આપણને આપ્યું છે કે ઇફ પીએન ઇઝ અ સિક્વન્સ ઇન અ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ x, then પ્રૂફ દેટ સમ સબસિક્વન્સ ઓફ પીએન કન્વર્જિસ ટુ અ પોઈન્ટ x। તો પહેલાં તો આપણે જોઈએ કે આના માટે પહેલાં તો આપણે જે પીએન એ સિક્વન્સ ઇન અ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસમાં, જે કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ છે એમાં આપણે એક સિક્વન્સ લીધી પીએન। હવે એને આપણે શું બતાવવાનું છે, તો કે એની જે સબ સિક્વન્સ હશે એ શું થશે, કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ, મીન્સ કે એક્સના જ એ જે પોઈન્ટ આગળ એ શું થશે, કન્વર્જિસ થશે। હવે આપણે એક પોઈન્ટ લેવાનો છે એક્સમાંથી। તો પહેલાં તો આપણે જોઈએ કે હું જેમ કે પીએન હશે એ સિક્વન્સ હશે, તો હું એક રેન્જ લઈ લઉં એની। તો હું અહીંયા જેમ કે ઈ લઈશ, એ શું લઈશ, અહીંયા હું તમને પહેલાં સમજાવી દઈશ થિયોરમ, પછી આપણે એને પ્રૂફ કરીએ। તો આપણે ઈ એ શું લઈશું, તો રેન્જ લઈશું કોની, તો આ સિક્વન્સ જે પીએન હશે એની રેન્જ લઈશું, ઓકે? અને આપણને ખબર છે કે રેન્જ સેટ જે હશે એ ફાઇનાઇટ હોય અથવા તો ઇનફાઇનાઇટ હોય, એમટી ક્યારે નહીં હોય, કેમ કે અહીંયા શું છે, રેન્જ છે। હવે રેન્જ એમટી ક્યારે ના હોય, ફાઇનાઇટ હોય ઓર ઇનફાઇનાઇટ હોય, ઓકે? તો આના માટે આપણે બે પાર્ટ પ્રૂફ કરવા પડશે। જેમ કે પાર્ટ વનમાં આપણે શું પ્રૂફ કરવું પડશે, કે આ જે ઈ હશે એ શું હશે, ફાઇનાઇટ સેટ, કેમ કે આપણે રેન્જ લીધી છે, તો રેન્જ એ ફાઇનાઇટ પણ હોય અને ઇનફાઇનાઇટ પણ હોય, તો એટલા માટે થઈ અને આપણે પહેલાં જ લઈશું ઈ ઇઝ અ ફાઇનાઇટ સેટ। હવે ઈ જો ફાઇનાઇટ સેટ લઈશું, તો ફાઇનાઇટ સેટ હશે તો એમાં આપણે એલિમેન્ટ લઈશું, જેમ કે ઈ ફાઇનાઇટ સેટ હશે તો ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ એક્સ। હવે એક્સમાંથી આપણે પી લીધો, હવે પી લઈશું એક્સમાંથી, તો એનો મતલબ શું થશે કે આ પી જે હશે એ ઈમાં પણ હશે, કેમ કે ઈ આપણે લીધો છે અને એમાં એક એક્સ લીધો છે, ઓકે? એ રીતે તો હવે જ્યારે પી બિલોંગ્સ ટુ એક્સ, તો સચ દેટ પી બિલોંગ ઈમાં બી બિલોંગ કરશે। એના પછી આપણે જેમ કે સબ સિક્વન્સ, હવે આપણે શું જોઈશે, આટલું તો આપણે ઓકે ઇન મેટ્રિક સ્પેસ એક્સ છે તો આપણે એ રીતે લઈ લીધું। એના પછી આપણે સબ સિક્વન્સ પ્રૂફ કરવાનું છે સબ સિક્વન્સ માટે। તો સબ સિક્વન્સ માટે આપણે જોઈએ, તો આપણે હું અહીંયા એન કે જે લઈ લઉં, એની સિક્વન્સ જે હશે કન્સિડર કરું આ સિક્વન્સ, તો એમાં પોઝિટિવ ઇન્ટીજર આપણે જે પહેલાં લીધા હતા n1 <n2 <n3, તો એ રીતે આપણે જોઈશું, તો અહીંયા pn1 pn2, અહીંયા જેમ કે pn1 લઈશું તો એ બી શું થશે, પી જ થશે, કેમ કે અહીંયા આપણે કયો એલિમેન્ટ લીધો છે,
पी लीधो छे, ए ज रीते पी एन टू लईशू तो ए बी पी थशे, आ रीते बधा पी ज मळशे, तो आपणने आ जे पी एन के जे लईशू ए बधा आपणने अहींया शुं मळशे, पी मळशे। एनो मतलब कि आ जे पी मळशे ए केवा थशे, कॉन्स्टंट सिक्वन्स थशे। હવે આ જો કોન્સ્ટન્ટ સિક્વન્સ થશે તો એનો મતલબ કે લિમિટ n ટેન્સ ટુ k પી એન કે એ શું મળી જશે, આપણને p મળી જશે। ઓકે, તો એ આપણે શું થઈ ગઈ, તો એની જે સબ સિક્વન્સ હતી એ શું થશે, કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઓફ x, આ પોઈન્ટ આગળ કન્વર્સ થઈ ગઈ, તો આપણે ફાઇનાઇટ સેટ માટે દેખ્યું। એ જ રીતે પછી આપણે પાર્ટ ટુમાં e એ શું લઈ લઈશું, ઇનફાઇનાઇટ સેટ। હવે જ્યારે આપણે ઇનફાઇનાઇટ સેટ લઈશું તો ઇનફાઇનાઇટ સેટ માટે આપણે જે જોવાનું છે એ આપણે જ્યારે પ્રૂફ કરીશું એટલે જોઈશું, કેમ કે એમાં આપણે આગળના થિયોરમના યુઝ કરીને કરવાનું છે। તો એ આગળના થિયોરમના યુઝ માટે આપણે જે એમાં યુનિટ ટુ પોઈન્ટ જે સોરી આપણું જે યુનિટ ટુ છે એનો બી ઉપયોગ કરીશું, જેમ કે આપણે એના આગળ લિમિટ પોઈન્ટને બધું ભણી ગયા છીએ, તો આપણે લિમિટ પોઈન્ટનો બી યુઝ કરવાનો છે, પછી કોમ્પેક્ટ સેટનો યુઝ કરીશું, એ રીતે કરી અને આપણે થિયોરમ પ્રૂફ કરીશું। આ થિયોરમમાં પાર્ટ જે સેકન્ડ છે એ, તો આપણે પહેલાં આ પાર્ટ જોઈ લઈએ, તો એમાં પહેલાં જોઈએ કે આપણે શું આપણે પહેલાં શું લેવાનું છે, જે મેં પહેલાં કીધું કે સેટ ઈ, તો અહીંયા હું પહેલાં પ્રૂફમાં લખી લઉં કે પહેલાં તો તમને આપ્યું શું છે એ આપણે લખી લઈએ। તો આપણને પહેલાં શું આપ્યું છે કે ઇફ પી એન ઇઝ અ સિક્વન્સ ઇન અ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એક્સ આપ્યો છે, તો અહીંયા આપણે લખી લઈએ પહેલાં કે લેટ પી એન બી અ સિક્વન્સ ઇન અ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એક્સ। ઓકે, કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસ એક્સ લીધો, હવે હું લઈશ કે એન્ડ લેટ ઈ ઇઝ ઇક્વલ ટુ, ઈ હું કેવા લઈશ, તો ઈ કેવા લઈશ, તો ધ રેન્જ ઓફ અ સિક્વન્સ પી એન, હું આ જે સિક્વન્સ પી એન છે એની રેન્જ લઈ લઈશ, એને મેં કયો સેટ આપ્યો, ઈ સેટ આપ્યો। હવે જ્યારે આપણે રેન્જ સેટ લઈશું તો આ જે રેન્જ સેટ આપણને મળશે એ કેવો મળશે, ફાઇનાઇટ હોય ઓર ઇનફાઇનાઇટ હોય, એમટી ક્યારેય ના હોય, તો એટલા માટે થઈ અને આપણે આને બે પાર્ટમાં પ્રૂફ કરવું પડશે। તો એમાં આપણે બે કેસ પડશે, તો હું કેસ વન આ રીતે લખી શકું કે ઈ ઇઝ ફાઇનાઇટ સેટ। હવે આપણે એક ફાઇનાઇટ સેટ અને ઇનફાઇનાઇટ સેટ કેમ લીધા, કેમ કે ઈ મેં કેવો લીધો છે, તો ધ રેન્જ ઓફ અ સિક્વન્સ પી એન, હવે મેં રેન્જ લીધી એનો મતલબ શું થશે, તો આ સેટ જે લીધો ઈ એ સિક્વન્સ પી એનની રેન્જ લીધી છે અને આપણને ખબર છે કે રેન્જ એ ફાઇનાઇટ હોય ઓર ઇનફાઇનાઇટ હોય, પરંતુ ક્યારે એમટી ના હોય, તો એટલા માટે થઈ અને આપણે પહેલાં કેસ વનમાં ઈ ઇઝ ફાઇનાઇટ સેટ માટે આ પી એન કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ માટે જોવું પડશે, એના પછી આપણે ઇનફાઇનાઇટ માટે કરવું પડશે। તો હવે આપણે પહેલાં આ ઈ ઇઝ અ ફાઇનાઇટ સેટ છે એના માટે જોઈ લઈએ, તો પહેલાં શું જોઈશું કે ઇફ ઈ ઇઝ ફાઇનાઇટ સેટ, હવે જો આ ઈ એ શું છે, ફાઇનાઇટ સેટ છે, તો અહીંયા થાય કે ધેન ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ એક્સ, તો પી એ એક્સમાં હશે તો શું થશે, સચ દેટ પી બિલોંગ્સ ટુ ઈ બેન થશે, કેમ કે જો ઈ એ ફાઇનાઇટ સેટ હશે તો એમાંથી આપણે એક્સમાંથી એક એલિમેન્ટ એક્ઝિટ થશે, તો આપણે એ કેવો લીધો, પી લીધો। હવે પી જો એક્સમાં બિલોંગ કરશે તો આ જે પી છે એ ઈમાં પણ બિલોંગ કરશે। હવે આપણે શેની જરૂર છે, સબ સિક્વન્સની, તો એના માટે આપણે જોઈએ કે નાઉ, તો આ રીતે લખી શકાય એના માટે કે નાઉ લેટ એન કે એ શું લઈશું, તો એન કે બી અ સિક્વન્સ ઓફ પોઝિટિવ ઇન્ટીજર ઓફ પોઝિટિવ ઇન્ટીજર્સ સચ દેટ એન વન લેસ ધેન એન ટુ લેસ ધેન એન થ્રી સો ઓન એન્ડ લેટ, હવે આપણે એન કે એ જે એક કન્સિડર કરી સિક્વન્સ, તો હવે હું અહીંયા પી એન વન લઉં, જેમ કે મેં અહીંયા શું કર્યા, તો આ જે પી એન સિક્વન્સ હતી એમાં કન્સિડર કરી, હવે એનને રિપ્લેસ કરી અને એન કે મૂકીશું, તો એન કે માટે પહેલાં એન વન લઉં તો પી એન વન થશે, તો પી એન વન પણ શું થશે, પી થશે, કેમ કે આપણે શેના માટે વાત કરીએ છીએ, આ એક્સમાં જે એલિમેન્ટ છે અહીંયા ફાઇનાઇટ છે, તો ફાઇનાઇટ છે તો આપણે એક એલિમેન્ટ પી જ લઈ શકાય, તો આપણે એ પી લીધો અહીંયા। એ જ રીતે પી એન ટુ કરીશું તો પણ આપણને શું મળશે, પી જ મળશે,
एज रीते पी एन थ्री लईशू तो ए पण आपणने शुं मळशे पी मळशे। आ रीते कंटीन्यू आगळ वधशे। हवे तो आ जे सिक्वन्स बनशे ए आ रीते लखी शकाय कि देन सिक्वन्स पी एन के। हवे जे आ पी एन के सिक्वन्स मळी ए पी एन के सिक्वन्समां आपणने शुं मळ्युं पी 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 बधाय मळ्या तो पी 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 आ रीते पी ज मळशे आपणने अंदर। तो आ शुं थई गई तो इज अ सब सिक्वन्स। आ शेनी सब सिक्वन्स थई तो इज अ सब सिक्वन्स ऑफ अ सिक्वन्स पी एन। आज पी एन हतो एनी सब सिक्वन्स आपणने मळी तो आज सब सिक्वन्स जो पी ज मळी तो आ शुं थई गयुं एनी लिमिट थई गई। तो आने आपणे आ रीते लखी शकाय एन लिमिट एन टेन्स टू सॉरी अहीं के के टेन्स टू इनफाइनाइट सुधी લઈશું तो आज पी एन के छे એ આપણને શું મળી ગયું પી મળી ગયો અને આ જે આપણને મળ્યું એ શું મળી તો કોન્સ્ટન્ટ સિક્વન્સ કેમ કે અહીંયા પી જ છે તો આ પી એ શું થઈ ગયું કોન્સ્ટન્ટ સિક્વન્સ મળી તો આપણે પ્રૂફ થઈ ગયું કે પી એન ઇઝ કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ। તો પહેલાં આપણે આજે પહેલો પાર્ટ કર્યો એ જોઈએ તો પહેલા પાર્ટમાં શું આપણે લીધું કે ઈ ઇઝ અ ફાઇનાઇટ સેટ। હવે જો ઈ એ ફાઇનાઇટ સેટ લઈશું તો અહીંયા શું થશે પહેલાં તો કે અહીંયા આપણી પાસે શું છે તો પી એ ઇઝ અ ફાઇનાઇટ સેટ લીધો। હવે ઈ એ ફાઇનાઇટ સેટ લઈશું તો અહીંયા ઈ ઇઝ અ ફાઇનાઇટ સેટ હશે તો ધેન ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ એક્સ લઈશું। હવે જો પી એ એક્સમાં બિલોંગ કરશે તો પી એ ઈમાં પણ બિલોંગ કરશે। એના પછી આપણે અહીંયા પ્રૂફ શું કરવાનું છે એ જોઈએ તો એમાં આપણે જે સબ સિક્વન્સ લઈશું એ શું બતાવવાની છે કે કન્વર્જિસ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ। તો આપણે હવે જે સબ સિક્વન્સ લેવી પડશે તો એ જે સબ સિક્વન્સ લઈશું એના માટે મેં અહીંયા એન કે એ એક કન્સિડર કરે સિક્વન્સ કન્સિડર કરીશ તો અહીંયા હું એન વન લઈશ તો જેમ કે એન પી એન જે સિક્વન્સ હતી એમાં એન રિપ્લેસ કરી અને એન કે મૂકીશ તો અહીંયા એન કે એટલે પહેલાં વન ટુ ઇન્ફાઇનાઇટ સુધી તો પી એન વન એ પી મળશે એ જ રીતે પી એન ટુ બી પી મળશે પી એન થ્રી બી પી મળશે કેમ કે અહીંયા આપણને ખબર છે કે બધામાં આપણે એક એલિમેન્ટ મીન્સ ફાઇનાઇટ સેટ છે તો આપણે પી જ લીધો છે તો એટલા માટે બધે પી મળશે તો આ સિક્વન્સમાં આપણને કોન્સ્ટન્ટ સિક્વન્સ મળશે। હવે આ જે કોન્સ્ટન્ટ સિક્વન્સ મળશે તો આપણે આ રીતે લખી શકાય કે આ જે સબ સિક્વન્સ છે એ કન્વર્જ ક્યાં થશે આ પીમાં અને પી એ શેમાં છે તો ઇઝ અપ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ। તો જે આપણે પ્રૂફ કરવાનું હતું એ આપણને મળી ગયું આના માટે। હવે આપણે બીજો પાર્ટ જોઈશું તો આપણે કેસ ટુમાં શું પ્રૂફ કરવાનું છે તો કેસ ટુ એ કયું લઈશું કે ઇઝ એન ઇનફાઇનાઇટ સેટ। પહેલાં આપણે ફાઇનાઇટ સેટ માટે કર્યું અને હવે આપણે ઇનફાઇનાઇટ સેટ માટે કરીશું। હવે જ્યારે આપણે ઇનફાઇનાઇટ સેટ કરીશું તો આપણને પહેલાં ખબર છે આપણે ચેપ્ટર ટુમાં યુનિટ ટુ જે દેખ્યું હતું એમાં આપણે ભણી ગયા હતા કે જો ઇનફાઇનાઇટ બાઉન્ડેડ સિક્વન્સ હશે તો એમાં એક લિમિટ પોઈન્ટ તો હોવાનો જ છે। ઓકે, જેમ કે આપણે નાનામાં નાના નેબરહુડમાં બી શું હોય ઇનફાઇનાઇટ ટર્મ આવવી જોઈએ। નાનામાં નાનું નેબરહુડ લઈશું તો એમાં પણ ઇનફાઇનાઇટ ટર્મ આવવી જોઈએ। તો જ્યારે ઇનફાઇનાઇટ બાઉન્ડેડ સિક્વન્સ લઈશું તો એમાં પણ આપણને એક લિમિટ પોઈન્ટ હોય જ। તો એના માટે થઈ અને આપણે અહીંયા લઈએ કે ઇફ ઈ ઇઝ ઇનફાઇનાઇટ। હવે જો ઈ એ ઇનફાઇનાઇટ હશે તો આપણે આગળ જે થિયોરમ દેખ્યો હતો જેમ કે આપણે યુનિટ ટુમાં જોઈ ગયા હતા જે થિયોરમ નંબર 2.37 હતો એ તમે જોઈ લેજો તો એનું સ્ટેટમેન્ટ શું હતું કે ઇફ ઈ ઇઝ એન ઇનફાઇનાઇટ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ કે ધેન ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ ઇન કે। મીન્સ કે જે ઈ હતો એ જો ઇનફાઇનાઇટ સબસેટ કોમ્પેક્ટ સેટ કે હતો એનો ઇનફાઇનાઇટ સબસેટ હશે તો ઈ એ શું થશે લિમિટ પોઈન્ટ પણ થશે કે નો। ઓકે, તો લિમિટ પોઈન્ટ પણ થશે તો એના પરથી અહીંયા આપણે લખી શકાય કે ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ પી ઇન એક્સ। ઓકે, એ રીતે લખી શકાય તો હું અહીંયા લખી દઉં છું થિયોરમ નંબર, તો તમે એ રીતે જોઈ લેજો એમાં કે ધેન બાય થિયોરમ નંબર 2.37 આપણે તો 2.37 જે થિયોરમ હતો એના પરથી લખી શકાય કે ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ ઈ હેઝ અ લિમિટ પોઈન્ટ પી, મેં શું કીધો પી કીધો અને શેમાં લીધો એક્સમાં લીધો। હવે અહીંયા મેં કેમ લીધો લિમિટ પોઈન્ટ કેમ કે આપણે જે આના આગળ 2.37 જે થિયોરમ દેખ્યો હતો યુનિટ ટુમાં એમાં આપણને કીધું હતું કે જો ઈ એ ઇનફાઇનાઇટ સબસેટ ઓફ અ કોમ્પેક્ટ સેટ હશે જેમ કે ઈ જે હશે એ ઇનફાઇનાઇટ સેટ હશે
तो ई शू हसे ई मां लिमिट पॉइंट पण हसे तो आपणे एना माटे अहींया ई हेज अ लिमिट पॉइंट इन एक्स लई लीधो। हवे हूँ ज्यारे लिमिट पॉइंट लईश तो जे लिमिट पॉइंट हसे ए जेम के मैं एप्साइलॉन कोई भी लईशु ए शू करशे इनफाइनाइट टर्म कंटेन करशे पीएन नी। जेम के एप्साइलॉन हूँ वन लऊं अहींया हूँ जोई लऊं तमने बताई दऊं केम के हूँ अहींया जेम के पी माइनस एप्साइलॉन लऊं अने पी प्लस एप्साइलॉन लऊं तो आ शू करशे कंटेन्स इनफाइनाइट टर्म्स ऑफ पीएन જ્યારે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ પછી વન લઈએ એ રીતે લેવલ લેવાય પછી તો જ્યારે હું અહીંયા પી માઇનસ એપ્સાઇલોન અને પી પ્લસ એપ્સાઇલોન લઈશ તો એ બી શું કરશે ઇનફાઇનાઇટ ટર્મ કન્ટેન કરશે તો એટલા માટે આપણે ચૂઝ કરીએ વારા પરથી બધા તો હું પહેલાં અહીંયા ચૂઝ કરું કે એન વન ચૂઝ કરીશ તો અહીંયા આ રીતે લખાય કે નાઉ અહીંયા હું લખું કે નાઉ ચૂઝ એન વન જો ચૂઝ કરીશ તો શું થશે આ જે ડિસ્ટન્સ હશે પી એન વન એ શું લીધી મેં એની સબ સિક્વન્સ લીધી અને આ જે પી એ શું લીધો પોઈન્ટ લીધો તો જે એની સબ સિક્વન્સ અને જે પોઈન્ટ હતો એનું જે ડિસ્ટન્સ થશે એ શું થશે લેસ દેન એપ્સાઇલોન કેમ કે મેં અહીંયા એપ્સાઇલોન શું લીધી વન લીધી તો એના કરતાં શું થશે નાનું થશે। હવે એપ્સાઇલોન કરતાં બી જો તમે નાની ટર્મ લઈશો તો એ સબ સિક્વન્સ થઈ જશે ઓકે જેમ કે એપ્સાઇલોન કરતાં પણ નાની નાની ટર્મ લઈશું તો એ શું થઈ જશે સબ સિક્વન્સ થઈ જશે તો આપણે એના કરતાં નાની નાની ટર્મ લઈએ આના કરતાં વન કરતાં બી નાની નાની ટર્મ લઈશું તો એ સબ સિક્વન્સ બની જશે તો એ બનાવવા માટે થઈ અને ફરી આપણે અહીંયા લઈએ કે નાઉ ચૂઝ એન ટુ હું એન ટુ એવું ચૂઝ કરીશ કે કેવા હશે એન વન લેસ દેન એન ટુ કેમ કે આપણે સબ સિક્વન્સ બનાવવાના હતા તો સબ સિક્વન્સની ડેફિનેશનમાં જ હતું કે શું હશે અહીંયા એન વન લેસ વન ધન એન ટુ લેસ દેન એન થ્રી આ ટાઈપનું હતું બધું કેમ કે આપણે આગળ જ જોયું હતું કે જેમાં શું હતું કે આ જે એન વન એન ટુ એ બધા હતા એ શું હશે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝ સિક્વન્સ ઓફ નેચરલ નંબર હશે તો એટલા માટે થઈ અને અહીંયા શું લીધું એન વન લેસ દેન એન ટુ એન્ડ હવે જે આપણે ડિસ્ટન્સ લઈશું તો આ જે ડિસ્ટન્સ હશે એ કેવું થશે તો ડિસ્ટન્સ અને સબ સિક્વન્સ અહીંયા લઈશું પી એન ટુ અને પોઈન્ટ તો આપણે પી તો એ કેવો લઈશું આપણે વન બાય ટુ કેમ કે અહીંયા મેં શું કીધું પહેલાં તમને કે એપ્સાઇલોન કરતાં જ્યારે આપણે નાની નાની ટર્મ લઈશું તો એ સબ સિક્વન્સ બની જશે તો એટલા માટે અહીંયા નાની ટર્મ લઈશું એ જ રીતે હું હવે પાછું એક ચૂઝ કરું એન થ્રી ચૂઝ કરું તો અહીંયા એન થ્રી કરીશું તો એના માટે શું થશે એન વન લેસ દેન એન ટુ લેસ દેન એન થ્રી એન્ડ એ જ રીતે અહીંયા ડિસ્ટન્સ પી એન થ્રી અને પીનું ડિસ્ટન્સ લઈશું તો એ શું થશે વન બાય થ્રી હવે અહીંયા એ જ રીતે અહીંયા હું લખી દઉં છું સો ઓન એક્સ્ટ્રા અહીંયા એ જ રીતે કન્ટિન્યુ આ રીતે પ્રોસેસ થશે અહીંયા એપ્સાઇલોન આપણે નાના નાના લઈશું જ્યારે નાની નાની ટર્મ લઈશું તો એ જે મળશે આપણને એ સબ સિક્વન્સ થઈ જશે તો એટલા માટે થઈ અને આ કન્ટિન્યુ પ્રોસેસ આપણે કરીશું તો લાસ્ટમાં આપણને મળશે કે અહીંયા આપણે લખી શકાય કે ધસ વી ગેટ અ સબ સિક્વન્સ તો આપણને મેં તમને શું કીધું અહીંયા કે હું એપ્સાઇલોનની જો નાની નાની ટર્મ લઈશ તો આપણને સબ સિક્વન્સ મળશે તો અહીંયા લખાય કે ધસ વી ગેટ અ સબ સિક્વન્સ કઈ સબ સિક્વન્સ મળશે અહીંયા પી એન વન એન ટુ એન થ્રી તો એન કે સુધી જશે તો પી એન કે ઓફ પી એનની સબ સિક્વન્સ મળશે અહીંયા પી એન કે તો એના પરથી લખી શકાય કે સચ દેટ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ જે પી એન કે થી તે પીનું હતું એ શું થઈ જશે ઝીરો થઈ જશે હવે આ જે ડિસ્ટન્સ હતું એ ઝીરો કેમ થયું કેમ તો કેમ કે અહીંયા એક તો પહેલાં એ ઝીરો થશે તો આને પહેલાં તો આ રીતે લખી શકાય આની લિમિટ થઈ મીન્સ કે પી એન કે જે છે એ કન્વર્સ ટુ ક્યાં થશે પી આગળ થશે તો આને આપણે લખી શકાય કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ સોરી અહીંયા કે ટેન્સ ટુ ઇનફાઇનાઇટ તો પી એન કે ઇઝ ઇક્વલ ટુ પી થશે તો આ બી પ્રૂફ થઈ ગયું। હવે તમને આ ખબર નહીં પડી હોય કેમ કે અહીંયા આપણે પી એન અહીંયા જે સબ સિક્વન્સ તો મળી એટલા સુધી ખબર પડી હશે પરંતુ આ મેં અહીંયા શું લીધું કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ પી એન કે થી પી જે મેં ઝીરો લઈ લીધું જેનું મેં અહીંયા શું લઈ લીધું આનું ડિફરન્ટ જે છે એ ઝીરો લઈ લીધું કેમ કે અહીંયા શું થશે કે પી એન કે પી આગળ કન્વર્સ થશે તો આવું કેમ થશે તો જ્યારે રેન્જ સેટ ફાઇનાઇટ હોય તો તેમાં તો ફાઇનાઇટ ટર્મ મળે જેમ કે આ જે ફાઇનાઇટ ટર્મ આપણે લીધી હતી ઓકે જ્યારે ફાઇનાઇટ સેટ લીધો હતો એમાં તો આપણને ખબર છે કે આ ટર્મ કેવી મળી ફાઇનાઇટ ટર્મ જ આપણને મળી હતી
परंतु जो आपणे एक टर्म इनफाइनाइट मीन्स के जारे आपणे इनफाइनाइट टर्म लईशुं तो एमां जारे अहींया जे रिपीट थतुं हशे शुं हशे तो जारे इनफाइनाइट टर्म लईशुं तो एमां जे इनफाइनाइट टाइम रिपीट जे आपणे अहींया इनफाइनाइट टाइम सुधी लईशुं हवे ए इनफाइनाइट टाइम सुधी जे रिपीट थशे ए ज आपणी शुं थई जशे लिमिट पॉइंट थई जशे आ बहु ध्यान थी याद रखो तो एटला माटे थई अने आपणे अहींया लिमिट पॉइंट लई लीधो पी केम के अहींया आपणे जे इनफाइनाइट सेट लीधो ए इनफाइनाइट सेट में अहींया पी शुं थाय छे रिपीट थाय छे ए इनफाइनाइट टाइम सुधी थशे केम के आ प्रोसेस तो क्या सुधी कंटीन्यू चाली जशे इनफाइनाइट सुधी ज्यां आपणे शुं लीधा पी एन वन एन टू एन थ्री तो पी एन के सुधी लीधा तो आ इनफाइनाइट सुधी जारे टर्म चालशे तो अहीं तो आजे रिपीट तो पी थशे अने जे रिपीट थशे ए शुं थई जशे आपणी लिमिट पॉइंट थई जशे तो एटला माटे मैं अहीं शुं लई लीधी अहीं लिमिट पॉइंट आपणने पी मळी गयो तो एना परथी आ प्रूफ थई जाय ओके तो हवे एना पछी आपणे आजे पाठ हतो ए पाठ केस वन अने केस टू आ बंने प्रूफ थई गया तो एना परथी आ थियोरम थई जाए तो आपणे एक वार जोई लईए के आमां शुं छे तो थियोरम 3.6 जेमां तमने शुं आप्युं हतुं तो इफ पी एन इज अ सिक्वन्स इन अ कॉम्पेक्ट मेट्रिक स्पेस एक्स देन प्रूफ देट तो आपणे प्रूफ शुं करवानुं हतुं के सम सबसिक्वन्स ऑफ पी एन कन्वर्जिस टू अ पॉइंट ऑफ एक्स हवे जयरे आपणने पी एन ए सिक्वन्स आपी छे कॉम्पेक्ट मेट्रिक स्पेस एक्समां અને તમને એમ કીધું છે કે એની જે સબસિક્વન્સ હશે એ બી શું હશે કન્વર્સ ટુ અ પોઈન્ટ ઓકે કન્વર્સ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ એક્સના જે પોઈન્ટ આગળ એ કન્વર્સ થશે એવું કીધેલું છે તો હવે આપણે એના માટે એક સેટ લઈ લીધો એ સેટ કેવો લીધો કે જેમાં જે પીએન જે સિક્વન્સ હતી એની રેન્જ લઈ લીધી હવે હું એ આવો સેટ લઈશ કે ધ રેન્જ ઓફ અ સિક્વન્સ પીએન તો આપણને ખબર છે કે જ્યારે આપણે રેન્જ લઈશું તો આ જે રેન્જ સેટ મળશે આ રેન્જ સેટ એ ફાઇનાઇટ પણ હોય ઓર ઇનફાઇનાઇટ પણ હોય તો ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ તો હશે પરંતુ ક્યારેય એમ્પ્ટી નહીં થાય હવે જ્યારે એમ્પ્ટી નહીં થાય અને ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ થશે તો આપણે ફાઇનાઇટ સેટ અને ઇનફાઇનાઇટ સેટ બંને માટે આપણે જોવું પડશે તો આપણે આમાં બે કેસ કરવા પડશે તો જેમાં આપણે કેસ વન પ્રૂફ કર્યો કે એમાં આપણે શું લીધું કે ઈ ઇઝ અ ફાઇનાઇટ સેટ હવે જ્યારે ફાઇનાઇટ સેટ લઈશું તો અહીંયા આપણે એ શું છે ફાઇનાઇટ સેટ હશે અને ફાઇનાઇટ સેટ હશે તો એમાં કોઈ એક એલિમેન્ટ તો એક્ઝિસ્ટ થવાનો જ છે જેમ કે ફાઇનાઇટ એલિમેન્ટ એક્ઝિસ્ટ થશે તો ત્યાં શું કર્યું આપણે કે ધેન ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ એક્સ અહીંયા આપણે મેટ્રિક સ્પેસમાં એક એલિમેન્ટ પી લઈ લીધો હવે પી જો એ મેટ્રિક સ્પેસમાં હશે તો ઓબ્વિયસલી એમાં તો બિલોંગ કરવાનો જ છે એના પછી આપણે અહીંયા પ્રૂફ શું કરવાનું હતું કે જે સબસિક્વન્સ હશે એ શું હશે કન્વર્સ ટુ અ પોઈન્ટ પોઈન્ટ ટુ શું હતું તો કન્વર્સ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ આ એક્સના પોઈન્ટ આગળ કન્વર્સ થશે મીન્સ પી આગળ આપણે એ પ્રૂફ કરવાનું હતું તો એના માટે આપણે સબસિક્વન્સ લેવી પડશે તો એટલા માટે થઈ અને અહીંયા મેં શું કરી આ એન કે એ કન્સિડર કરી સિક્વન્સ હવે આ એન કે જે સિક્વન્સ હતી એમાં કેવા પોઝિટિવ ઇન્ટીજર એન વન લેસ દેન એન ટુ લેસ દેન એન થ્રી આ ટાઈપના લીધા અને આપણને ખબર છે કે આપણે કયા લેવાના હતા સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ ઓફ નેચરલ નંબર તો હવે જ્યારે આપણે પી એન જે સિક્વન્સ હતી એની જ્યારે સબ સિક્વન્સ લઈશું તો એનને રિપ્લેસ કરીશું એન કેથી તો અહીંયા આપણને શું મળશે તો પી એન વન એ જ રીતે પી એન ટુ પી એન થ્રી આ બધા લઈશું અને બધા માટે આપણને શું મળશે પી મળશે કેમ તો આપણને ખબર છે કે અહીંયા આપણે ફાઇનાઇટ સેટ લીધો છે અને એમાં આપણે કયો એલિમેન્ટ લીધેલો છે પી લીધેલો છે તો આ બધા માટે આપણને કોન્સ્ટન્ટ જ મળશે હવે તો આ જે સિક્વન્સ મળી આપણને પી એન કે જે મળશે અહીંયા પી એન વન એન ટુ એન થ્રી આ જ રીતે પી એન કે મળશે તો બધામાં આપણને શું મળે છે પી જ મળે છે તો આ કોની થશે સબ સિક્વન્સ તો આ જે હશે એ સબ સિક્વન્સ ઓફ અ સિક્વન્સ પી એનની સિક્વન્સ થશે તો એના પરથી લખી શકાય કે લિમિટ એન ટેન્સ ટુ કે ટેન્સ ટુ ઇનફાઇનાઇટ પી એન કે ઇઝ ઇક્વલ ટુ શું મળશે પી મળશે જે કેવી છે કોન્સ્ટન્ટ સિક્વન્સ છે અને જે આપણે પ્રૂફ કરવાનું જ હતું કે આની જે સબ સિક્વન્સ લઈશું એ ક્યાં હશે કન્વર્સ ટુ અ પોઈન્ટ ઓફ એક્સ અને આ પોઈન્ટ ઓફ એક્સ આપણે કયો લીધો હતો પી તો પોઈન્ટ ઓફ એક્સ આવી ગયો આ
હવે આપણે એનો બીજો પાર્ટ જોઈશું, બીજો કેસ જે જોઈશું, જે બીજો કેસ શું આપણે પ્રૂફ કર્યો તો E ઇઝ એન ઇનફાઇનાઇટ સેટ. હવે આપણે જ્યારે ઇનફાઇનાઇટ સેટ માટે જોઈશું તો એમાં આપણે શું લીધો, તો પહેલાં E ઇઝ એ ઇનફાઇનાઇટ સેટ. હવે જો ઇનફાઇનાઇટ હશે સેટ તો આપણે જે યુનિટ ટુ જે હતું એમાં થિયોરમમાં આપણે દેખ્યું હતું કે જો E એ ઇનફાઇનાઇટ હશે તો એની જે E હશે એ શું ધરાવશે, લિમિટ પોઈન્ટ બી હશે. અને તો એના માટે થઈ અને આપણે અહીંયા લખ્યું હતું અને આપણને એ ખબર જ છે કે ઇનફાઇનાઇટ જે બાઉન્ડેડ સિક્વન્સ હશે એમાં લિમિટ પોઈન્ટ તો હોય જ. અને જે આપણે થિયોરમ 2.37 જે યુનિટ ટુમાં દેખ્યો હતો એમાં પ્રૂફ બી કર્યો છે એ થિયોરમ, તો એના પરથી આપણે લખ્યું કે E હેઝ અ લિમિટ પોઈન્ટ P. આપણે એ લિમિટ પોઈન્ટ કયો લઈ લીધો, P લઈ લીધો એક્સમાં. ઓકે, એના પછી લિમિટ પોઈન્ટ લીધા પછી આપણને ખબર છે કે આપણે એવી ટર્મ લઈશું જેમ કે આપણે જે પી માઇનસ એપ્સાઇલોન કે પી પ્લસ એપ્સાઇલોન કરીશું તો આ બધી શું કરશે, કન્ટેન્સ ઇનફાઇનાઇટ ટર્મ ઓફ પીએન, જેમ કે પીએનની ઇનફાઇનાઇટ ટર્મ કન્ટેન કરશે આ બધા. તો એના માટે આપણે ચૂઝ કરીએ કે મેં પહેલાં એક એન વન ચૂઝ કરી લીધો તો અહીંયા નાવ ચૂઝ એન વન, તો શું થશે, આ ડિસ્ટન્સ જે પી એન વન એટલે કે જે સબસિક્વન્સ લીધી એનું અને પોઈન્ટ જે લીધો હતો, જે લિમિટ પોઈન્ટ લીધો એ બંનેનું ડિસ્ટન્સ એ કેવું મળશે, લેસ ધેન એપ્સાઇલોન આપણે લેવાના. અને એપ્સાઇલોન ઇક્વલ ટુ મેં શું લીધા, એપ્સાઇલોન ઇઝ એન આર્બિટરી, તો આપણે લીધો ઇઝ વન. ઓકે, તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ વન લીધો. હવે જ્યારે આપણે આ જે એપ્સાઇલોન લીધો એના કરતાં નાની નાની ટર્મ લઈશું તો એ સબસિક્વન્સ થઈ જશે. ઓકે, જ્યારે આપણે આ જે એપ્સાઇલોન એટલે કે આ જે વન લીધો તો એપ્સાઇલોન કરતાં નાની નાની ટર્મ લઈએ તો એ સબસિક્વન્સ બની જાય. તો અહીંયા એપ્સાઇલોનની જગ્યાએ આપણે વન લીધો છે તો અહીંયા આપણે વન કરતાં નાની નાની ટર્મ લઈશું તો એ લાસ્ટમાં શું બની જશે, સબસિક્વન્સ બની જશે. તો એટલા માટે થઈ. અને પછી આપણે ચૂઝ કર્યો એન ટુ કર્યો. હવે જ્યારે એન ટુ ચૂઝ કર્યો તો સચ દેટ એન વન લેસ ધેન એન ટુ બાય ડેફિનેશન. એન્ડ હવે જ્યારે ડિસ્ટન્સ લઈશું પી એન ટુ થી પી સુધીનું તો એ શું થઈ જશે, વન બાય ટુ. અને મેં અહીંયા વન બાય ટુ કેમ લીધું, કેમ કે આપણે આના કરતાં નાની ટર્મ લેવાની છે, જેમ કે એપ્સાઇલોન કરતાં નાની નાની ટર્મ લેવાની છે. તો અહીંયા વન બાય ટુ હવે આપણે વન બાય થ્રી માટે કરીશું તો એમાં આપણે ચૂઝ એન થ્રી કરીશું તો ડિસ્ટન્સ ઓફ પી એન થ્રી થી પીનું લઈશું એ શું થશે, લેસ ધેન વન બાય થ્રી. હવે આ જ રીતે આ જો કન્ટિન્યુ જશે તો આપણને લાસ્ટમાં શું મળશે, તો ધસ વી ગેટ અ સબસિક્વન્સ પી એન કે ઓફ પી એન. આપણને સબસિક્વન્સ પી એન કે મળશે પી એનની, કેમ કે મેં આના આગળ કીધું કે આપણે જ્યારે ટર્મ નાની નાની લઈશું તો આપણને એની સબસિક્વન્સ મળી જશે. તો આપણને જે સબસિક્વન્સ અહીંયા લાસ્ટમાં પી એન કે મળશે પી એનની, તો અહીંયા લખી શકાય કે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ ડી પી એન કે થી પી નું ડિસ્ટન્સ એ શું થઈ જશે, ઝીરો. અને મેં ઝીરો કેમ લીધું, તો કેમ કે જ્યારે આપણી રેન્જ એ ફાઇનાઇટ સેટ, જેમ કે આપણી જે રેન્જ લીધો હતો સેટ, તો એ રેન્જ સેટ જો ફાઇનાઇટ હોય તો એમાં તો ફાઇનાઇટ ટર્મ મળે જ છે, પરંતુ જ્યારે ઇનફાઇનાઇટ ટર્મ હશે તો એ ઇનફાઇનાઇટ ટર્મમાં જે ઇનફાઇનાઇટ ટાઈમ સુધી જે રિપીટ થતી હશે, આ જેમ કે ઇનફાઇનાઇટ ટર્મ સુધી ઇનફાઇનાઇટ ટાઈમ સુધી જે રિપીટ થતી હશે એને આપણે શું કહી દઈશું, લિમિટ પોઈન્ટ. ઓકે, તો ઇનફાઇનાઇટ સુધી રિપીટ થતી હોય એ જ આપણી લિમિટ પોઈન્ટ થઈ જતી હોય છે. તો એટલા માટે આપણે શું થઈ જશે, લિમિટ પોઈન્ટ થઈ જશે. તો એટલે આપણે લીધું કે લિમિટ કે ટેન્સ ટુ ઇનફાઇનાઇટ પી એન કે ઇઝ ઇક્વલ ટુ પી. ઓકે, તો આ આપણે આ રીતે પ્રૂફ કરી શકાય. હવે આ જે લિમિટ પોઈન્ટ લીધી અને હું તમારે થોડો વધારે ધ્યાનથી બેઝિકથી શીખવું હોય તો હું અહીંયા એક લખી લઉં, જેમ કે હું એક આ સબસિક્વન્સ લીધી પી એન કે, એ શેમાં બિલોંગ કરે છે, તો અહીંયા એપ્સાઇલોન માઇનસ વન બાય કે, અને હું અહીંયા લઈ લઉં એપ્સાઇલોન પ્લસ વન બાય કેમાં બિલોંગ કરે છે. ઓકે, હવે તો જ્યારે હું આ પી એન કે અને પીનો ડિફરન્ટ લઈશ એ શું થશે, વન બાય કે થશે, કેમ કે આ બંનેનો ડિફરન્ટ લઈશ તો એ વન બાય કે થશે. ઓલ કે શેમાં હશે, નેચરલ નંબરમાં હશે. હવે આપણે શું લઈશું કે હું અહીંયા લઈ લઉં કે લેટ ફોર એપ્સાઇલોન ગ્રેટર દેન ઝીરો ધેર એક્ઝિસ્ટ, હું અહીંયા કે ઝીરો લઉં એ એનમાં લઉં, તો અહીંયા શું થશે કે સચ દેટ અહીંયા જે કે ઝીરો મળશે એ કેવા મળશે, અહીંયા એપ્સાઇલોન ગ્રેટર દેન વન મળશે. તો અહીંયા લખી શકાય કે વન અપોન કે ઝીરો, તો એ શું થશે, લેસ ધેન એપ્સાઇલોન થઈ જશે. ઓકે, હવે અહીંયા કે ઝીરો
इंटू एप्साइलॉन ए ग्रेटर देन वन थे तो हूँ अँ वन अपॉन के जीरो लीश तो के लेस देन एप्साइलॉन थी गयु तो हवे सो आना पर आप लखी शकाय के पी एन के माइनस पी ए लेस देन शू है वन अपॉन के छे हवे आ वन अपॉन के छे ए सेना लेस देन छे तो वन अपॉन के जीरो हवे वन अपॉन के जीरो ए सेना लेस देन छे तो एप्साइलॉन लेस देन छे तो आना पर आपने मिली जाए कि पी एन के माइनस पी लेस देन एप्साइलॉन और पी एन के माइनस पी लेस देन एप्साइलॉन आ बने डिफरंट जो एप्साइलॉन करता नानो हसे तो आपने खबर छे कि अहीं शू मळशे आज आनी लिमिट लईशू तो ये क्या कन्वर्ज हसे आ पॉइंट आग कन्वर्ज हसे तो एने आपणे आ रीते लखी शकाय कि लिमिट एन टेन्स टू इनफाइनाइट पी एन के इज इक्वल टू पी. ओके तो आनु बेजिक मैं तमने खाली समझाव्यू. आमा वधारे मीन्स आ तो मैं तमने समझावा पूरतु समझाव्यू छे अहीं तमारो बेजिक नॉलेज माटे परंतु अहीं तमारे एटला माटे थई अने मैं अहीं शॉर्ट में बस एटला माटे थई तमने कीधुं हतुं कि अहीं आपणे खाली बस एज वस्तु याद राखवानी ज्यारे आपणे इनफाइनाइट सेट लईशुं ત્યારે ઇનફાઇનાઇટ સેટમાં લિમિટ પોઈન્ટ કોને લઈશું તો જે ઇનફાઇનાઇટ ટર્મમાં રિપીટ થતી હોય જે ઇનફાઇનાઇટ ટર્મ સુધી લઈશું એમાં ઇનફાઇનાઇટ ટાઈમ સુધી રિપીટ થતી હોય તો એને આપણે એની લિમિટ પોઈન્ટ લઈ લઈશું. ઓકે તો આ થિયોરમ બહુ ઇઝી બી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ થિયોરમ બહુ સારી રીતે કરી લેજો કેમ કે આ થિયોરમ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે આના નેક્સ્ટ સેશનમાં આના પછીનું થિયોરમ જોઈશું. થેન્ક યુ.